હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મદ્યગમન પ્રમેય એટલે કે રોલના પ્રમેય અને લાગ્રાજનો પ્રમેય અથવા તો મદ્યગમનનો પ્રમેય એનો ઉપયોગ કરીને દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, એના માટે છે ને આજે પાછું હું એક વખત એ બંને સ્ટેટમેન્ટ લખું છું. ઓકે, જસ્ટ આજે ઝડપથી જોઈ લઈશું. એટલે આપણા પાસે બે મદ્યગમન પ્રમેયો છે. ઓકે, અને મદ્યગમન પ્રમેયો બી કેમ કહેવાયા છે, કારણ કે જે મૂલ્યો આપણે શોધવાના છે સીના એ જે અંતરાલ પર વિધેય વ્યાખ્યાય થાય એ અંતરાલની માનું વચ્ચેનું કોઈ બિંદુ છે, એટલે મધ્ય બિંદુ નથી પણ એ અંતરાલમાંનું કોઈ એક બિંદુ છે, એટલે મધ્યગમન પ્રમેય કહેવાય છે. એટલે અહીંયા છે ને પેલા રોલનો પ્રમેય. ઓકે, આપણે જે સ્ટેટમેન્ટ હતું, જો વિધેય એફ એ ટુ બી આર એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય હોય તથા એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો ક્વિક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર શૂન્ય. ઓકે, એટલે અહીંયા છે ને રોલનો પ્રમેય ચકાસવાનું કેમ, ત્યારે આ શરત આપણે ચકાસવાની, એક આ શરત સતત છે કે નહીં, વિકલનીય છે કે નહીં એ વસ્તુ, અને ત્રીજી આ વસ્તુ, આ ત્રણ શરતો ચકાસવાની. જો ત્રણ શરતનું પાલન થતું હોય તો જ આપણે આ શરત આનો ઉપયોગ કરીને સી શોધવાનું. જો આ ત્રણ માંથી એક પણ શરત પાલન નહીં થાય ને તો રોલનો પ્રમેય લાગુ પાડી શકાશે નહીં. અને બીજું, ગઈકાલે આપણે જોયું હતું ભૌમિતિક અર્થ. ભૌમિતિક અર્થ એટલે કે જસ્ટ એ હું લખતો નથી પણ જસ્ટ ગઈકાલે મેં તમને બતાવ્યું છે કે આ બી મેં વિધેયના કોઈ એક બિંદુ આગળના વિકલનનો અર્થ શું થાય ભૌમિતિક રીતે મેં ગઈકાલે તમને બતાવ્યો છે. એટલે અહીંયા જો વિધેય વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ એ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર વ્યાખ્યાયિત હોય તો ક્વિક સી બિલોંગ્સ ટુ એ ટુ બી એવો મળે કે જ્યાં આગળ એફ ડેશ સી બરાબર ઝીરો થાય એનો અર્થ, એટલે સોરી, એફ એ કોઈ ક્લોઝ ઇન્ટરવલ એ થી બી પર વ્યાખ્યાયિત હોય તો એ ઓપન ઇન્ટરવલ એ થી બી માના કોઈ એક બિંદુ સી આગળનું વિકલિતનું મૂલ્ય એ બીજું કઈ નહીં વક્રને તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકના ઢાળ જેટલું થાય એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે, એ આપણું વિકલ. અને આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટર જયારે ભણીશું, છઠ્ઠું ચેપ્ટર જયારે આપણે ભણીશું ત્યારે આ વસ્તુનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થશે અને ઘણા બધા આપણા કન્સેપ્ટ બરાબર સોલ્વ થશે. અને અહીંયા ઢાળ એટલે, અને અહીંયા શું છે કે એફ ડેશ સી બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર સી આગળ, એટલે સી કોઈક આ ઓપન ઇન્ટરવલ માંનું બિંદુ છે, ત્યાં આગળ આ વક્રને જે સ્પર્શક દોરીએ એ સ્પર્શક એ એક્સ અક્ષને સમાંતર હોય અથવા તો એક્સ અક્ષ પોતે હોય, કારણ કે એફ ડેશ સી બરાબર ઝીરોનો મતલબ એક્સ બરાબર સી આગળનો સ્પર્શકનો ઢાળ શૂન્ય છે. હવે આપણે પહેલા બી ભણી ગયા છે રેખામાં કે કોઈ પણ રેખા કે જે એક્સ અક્ષ પોતે હોય કે એક્સ અક્ષને સમાંતર હોય એનો ઢાળ હંમેશા શૂન્ય થાય. ઓકે, તો ધીઝ આર ધ થિંગ્સ, આ રીતનો ભૌમિતિક અર્થ આપણે કાઢી શકીએ છીએ. ઓકે, એ જ રીતે હવે બીજું આપણે જે જોયું તો મધ્યગમન પ્રમેય. ઓકે, મધ્યગમન પ્રમેય અથવા તો લાગ્રાજનો પ્રમેય પણ એને કહેવામાં આવે છે. ઓકે, સેમ છે ખાલી થોડોક ફરક છે. જો વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી તો આર એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડેશ સી. ઓકે, હવે આપણને મધ્યગમન પ્રમેય ચકાસવાનું કે ને તો અહીંયા બે શરતો ચકાસવાની, એ થી બી પર સતત છે અને ઓપન ઇન્ટરવલ આ બે શરતોનું જ ચકાસવાની હોય, ત્રીજું આ ચકાસણીય જરૂર નથી હોતી. યસ, આ બે શરતો હશે સતત અને વિકલનીય હશે તો યસ આપણે મધ્યગમન પ્રમેય લાગુ પાડી શકીશું અને
ઓપન ઇન્ટરવલ એ બી માં કોઈક સી એવું મૂલ્ય હશે કે જ્યાં આગળ આ શરત, એટલે કે અહીંયા પણ આનો અર્થ મેં તમને ગઈકાલે બતાવ્યો છે, આ એફ ઓફ બી માઇનસ એફ ઓફ અપન બી માઇનસ એ બીજું કઈ નથી, આ જે અંતરાલ પણ વ્યાખ્યાયિત છે એ અંતરાલના અંત્યબિંદુને જોડતા રેખાખંડનો એકચ્યુઅલી ઢાળ દર્શાવે છે. ઓકે, એફ ઓફ બી માઇનસ એફ ઓફ અપન બી માઇનસ એ આ વિધેય જે અંતરાલ પર વ્યાખ્યાયિત છે એ અંતરાલના અંત્યબિંદુને જોડતા રેખાખંડનો આ ઢાળ દર્શાવે છે. ઓકે, અને એફ ડેશ સી એટલે આ એ ની બીની વચ્ચે કોઈ બિંદુ છે, એ બિંદુ દ્વારા સ્પર્શકનું ઢાળ છે. અને ભૌમિતિક રીતે આપણે આ વસ્તુને સમજવી હોય તો જો વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી ટુ આર એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળશે કે જે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એ આ વિધેયના અંત્યબિંદુને જોડતા રેખાખંડને ના ઢાળ જેટલો હોય અથવા તો એને સમાંતર હોય, કારણ કે આપણને ખબર છે કે બે રેખાઓ સમાંતર હોય એટલે એનો ઢાળ સમાન હોય. એટલે અહીંયા આ વસ્તુ થાય કે આ બે બિંદુને અને અંત્યબિંદુને જોડતા રેખાખંડ એ બિંદુ સી આગળ દોરેલા સ્પર્શકને સમાંતર હોય એવો અર્થ નીકળે. ઓકે, એટલે આ એકનું જોવાનું છે. અને બીજી એક વસ્તુ એ પણ કહી દઉં, અહીંયા આપણે દરેક વખતે હું કહું છું ને શરતો ચકાસવાની, તો શરતો ચકાસવામાં આપણે છે ને અમુક સતત સાતત્યમાં જોયું છે કે અમુક વિધેયો સતત છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ, જેવી રીતે કે અચળ વિધેય છે, ઓકે તદેવ વિધેય છે, ઓકે બહુપદી વિધેય છે, સમય વિધેય છે, આ બધા તેના પ્રદેશમાં ત્રિકોણમિતીય વિધેયો છે, આ બધા જ તેના પ્રદેશ પર સતત છે એવું આપણે સ્વીકારીએ છીએ. તો અહીંયા પણ આપણે એ રીતે જ કરવાનું હશે. અને વિકલનિયમ કહી દે કે વિકલન કરીએ અને વિકલનનું મૂલ્ય મળતું હોય, વ્યાખ્યાયિત થતું હોય, જે અંતરાલ પર વ્યાખ્યાયિત છે એ અંતરાલ પર જે વિધેય આપેલું હોય એનું વિકલન કરીએ અને જો વિકલનનું કોઈ ચોક્કસ મૂલ્ય મળતું હોય આપણને તો એ વિકલન છે એવું આપણે કહી શકીએ. ઓકે, જસ્ટ આના પરથી હું એક્ઝામ્પલ શરૂઆત કરું છું. ઓકે, પહેલા હું ઉદાહરણ આગળ બતાવી દઉં છું અને પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, અહીંયા મેં આ એક્ઝામ્પલ લખ્યો છે, એ બરાબર માઇનસ ટુ અને બી બરાબર ટુ હોય તો વિધેય વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ માટે રોલનું પ્રમેય ચકાસ હોય. અહીંયા છે ને આપણને અંતરાલ નથી કીધું, પણ ડાયરેક્ટ એ અને બી આપી દીધા છે, એટલે કે અંતરાલના અંત્યબિંદુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ટુ 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 એ રીતે કહેવાશે. ઓકે, અહીંયા છે ને આ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી બરાબર માઇનસ ટુ 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 આ રીતે આપણો અર્થ આવો કાઢવાનો. ઓકે, ના જો હવે એટલે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ વિધેય એ આ અંતરાલ પર વ્યાખ્યાયિત છે. હવે આ અંતરાલ પર સતત છે કે સતત છે અને વિકલન છે કે નહીં આપણે ચકાસવાનું છે. ઓકે, ના એના માટે કઈ નથી, એકચ્યુઅલી વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એટલે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એટલે કેવું વિધેય કહેવાય, એ કહેવાય આપણું બહુપદી વિધેય. તો આપણને ખબર છે કે બહુપદી વિધેય એ તેના પ્રદેશ આર પર સતત છે, એટલે અહીંયા આ આર ની કોઈ પણ કિંમત પર સતત હોય, એટલે એનો અર્થ આ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ટુ 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 પર પણ સતત છે. એટલે અહીંયા આ રીતે લખવાનું, અહીંયા વિધેય વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એ બહુપદી વિધેય છે માટે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ટુ 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 પર સતત છે. આવું સ્ટેટમેન્ટ લખવાનું, સાતત્ય ચકાસવાનું નથી. આપણે અમુક આ રીતે જે સાબિત કરેલા છે એ બધા જ એટલે કે આપણે સ્વીકારવાના છે. સતત વિધેયમાં બી આપણે સતત વિધેયના બીજ ગણ અને સંયોજનમાં આપણે એ બધું સ્વીકાર કરીને આપણે આવું બધું આગળ વધ્યા હતા, એ રીતે અહીંયા આપણે આ સ્ટેટમેન્ટ રીતે લખવું પણ લખવું જરૂરી છે. ઓકે, હવે આપણને ખબર છે યસ આનું વિકલન એટલે કે ટુ એક્સ થાય, એટલે અહીંયા એક્સ ની બધી જ કિંમતો માટે એટલે માઇનસ ટુ થી ટુ ની વચ્ચે જો અહીંયા આનું વિકલન કરીશું તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા
ટુ એક્સ થશે જ. ઓકે, એટલે અહીંયા અને છે અહીંયા બીજું આ વસ્તુ બી લખી દઈએ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પર એક્સ સ્ક્વેર પ્લસ ટુ. એ બહુપદી વિધે છે એટલે લખીએ. ઓકે, એફ ઓફ એક્સ આપણે લઈ લઈએ. ઓકે, કારણ કે આપણે એફ ડેશ થઈ કે છે ને, અને આપણને ખબર છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ વાય એક બાજુ બીજી બાજુ બધા એક સ્વરૂપ પદો હતો એ એફ ઓફ એક્સ કે વાય. ઓકે, એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, નાઉ ઓકે તથા યસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર ટુ પ્લસ ટુ એ ઓપન ઇન્ટરવલ. અહીંયા ક્લોઝ ને ઓપન એ ધ્યાન રાખવાનું છે, સાતત્ય માટે ક્લોઝ છે અને વિકલન માટે ઓપન છે. ઓકે, નાઉ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એ માઇનસ ટુ ટુ પર વિકલનીય છે અને યસ, એટલે આ બે શરતો થઈ ગઈ એક સતત ની અને વિકલન ની. યસ, અહીંયા રોલ નો પ્રમેય છે, ત્રીજી છે આપણે ચકાસવાનું. ઓકે, ત્રીજું એટલે કે એફ ઓફ એ અને એફ ઓફ બી ના મૂલ્યો શોધવાના. અહીંયા એફ ઓફ એ એટલે કે એફ ઓફ માઇનસ ટુ અને એફ ઓફ બી એટલે કે એફ ઓફ ટુ આ બે મૂલ્યો આપણે ચકાસવાના છે. ઓકે, અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ માઇનસ ટુ થાય, બરોબર છે. અહીંયા એફ ઓફ એક્સ બરાબર આપણે એક્સ સ્ક્વેર પ્લસ ટુ, યસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ આપ્યું આપણે એફ ઓફ એક્સ લઈ શકીએ છીએ, આપણે આ વિધેયમાં રૂઢી સ્વીકારી લઈએ છીએ. ઓકે, નાઉ એટલે અહીંયા એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે આપણે એફ ઓફ માઇનસ ટુ. ઓકે, એફ ઓફ માઇનસ ટુ અહીંયા શું થશે, માઇનસ ટુ નો વર્ગ વત્તા બે એટલે કે ચાર વત્તા બે બરાબર સિક્સ. એફ ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટુ, બી બરાબર ટુ છે એટલે એફ ઓફ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ નો વર્ગ વત્તા બે ફોર પ્લસ સિક્સ. માટે એફ ઓફ માઇનસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટુ છે, માટે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ પર રોલ નો પ્રમેય, સોરી રોલ નો પ્રમેય લાગુ પાડી શકાય છે. એટલે કે કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ટુ 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 એવો મળશે કે જેથી એફ ડેશ સી બરાબર શૂન્ય. ઓકે, ના આ વસ્તુ થઈ ના. હવે અહીંયા આપણે હવે એફ ડેશ સી બરાબર શું લેવા, સી નું મૂલ્ય શોધવાનું છે. એટલે એના માટે પહેલા આપણે એફ ડેશ એક્સ, ઓકે અહીંયા આપણા પાસે છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ. માટે એફ ડેશ એક્સ, એફ ડેશ એક્સ એટલે કે આનું એક્સ ના સાપેક્ષ વિકલિત છે, એટલે એફ ડેશ એક્સ બરાબર ટુ એક્સ. માટે અહીંયા હવે એવું સી શોધવાનું છે કે જેના માટે આ શૂન્ય થાય. ઓકે, માટે અહીંયા એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સી લખાય તથા રોલના પ્રમેય મુજબ એફ ડેશ સી બરાબર ઝીરો એટલે કે એફ ડેશ સી શું છે, ટુ સી એટલે કે ટુ સી બરાબર ઝીરો. માટે સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો થશે. હવે આ જે સી નું મૂલ્ય મળ્યું એ આ ઓપન ઇન્ટરવલમાં આવશે, માઇનસ ટુ ની ટુ ની વચ્ચે સી ઝીરો આવે કે ના આવે તો યસ ઝીરો નો સમાવેશ માઇનસ ટુ થી ટુ ને ઓપન ઇન્ટરવલમાં થાય છે, વિચ ઇઝ બિલોંગ્સ ટુ માઇનસ ટુ ટુ ટુ. આ વસ્તુ જો અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, જો સી ના એક કરતા વધારે મૂલ્યો મળે અને એ જો બધા જ મૂલ્યો આ અંતરાલમાં હોય તો બધા સે આગળ થશે, પણ જો એકાદ મૂલ્ય આ અંતરાલમાં નહીં હોય તો ત્યાં રોલનો પ્રમેય લાગુ નહીં પડે, પણ જે સી નું મૂલ્ય આ અંતરાલમાં હશે એના પર રોલનો પ્રમેય લાગુ પાડી શકે. આઈ ટુ આઈ સી બરાબર ઝીરો આગળ રોલના પ્રમેયનું પાલન થાય છે. એટલે અહીંયા છેલ્લું સ્ટેટમેન્ટ માટે સી બરાબર ઝીરો માટે આફ્ટર સી બરાબર ઝીરો સ્ટેટમેન્ટ આ રોલના પ્રમેય પ્રમાણે આ રીતનું આપણે લખવાનું પહોંચ્યું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. ઓકે, આટલું જોઈ લો, ઝડપથી આ દાખલો લખી નાખો. હવે આપણે એક મધ્યકમાન પ્રમેયનો બી દાખલો જોઈએ. ઇઝી છે, ઇટ્સ નોટ ડિફિકલ્ટ, ખાલી જસ્ટ સ્ટેટમેન્ટ જેમ છે લોજિકલી સ્ટેટમેન્ટ લખતા જવાના, જે મેં કીધું છે શરતો ચકાસવાની, શરતોનું પાલન થાય પછી જ
આ વસ્તુને આપણે આગળ વધારી શકીએ. એના પ્રમાણે આપણે કોઈક આ અંતરાલમાં મૂલ્ય શોધવાનું કે જ્યાં રોલની શરત પ્રમાણેનું કન્ડિશન આપણને મળે છે. ઓકે, સો ધીસ આર ધ થિંગ્સ આપણે આગળ જોઈએ. બીજો દાખલો આપણા પાસે ક્લોઝ ઇન્ટરવલ 2-4 પર, એટલે સંવૃત અંતરાલ 2-4 પર વ્યાખ્યાયિત રીતે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માટે સૌરત અંતરાલ 2-4 પર મધ્યગમન પ્રમેય ચકાસો. ઓકે, અહીંયા મધ્યગમન પ્રમેય ચકાસવાનું કીધું છે અને અહીંયા આપણને અંતરાલ આપી દીધું છે, એટલે કે અહીંયા આપણને આ વસ્તુ આપી છે. ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી બરાબર અહીંયા થશે 2-4, આ વસ્તુ આપણને અહીંયા આપેલી છે. ઓકે, હવે મધ્યગમન પ્રમેય ચકાસવાનું કીધું છે. ઓકે, તો અહીંયા આપણે એફ ઓફ એક્સ ડાયરેક્ટ લખી દીધું છે, અહીંયા વાય નથી આપ્યું. ઓકે, ના અહીંયા મધ્યગમન પ્રમેય ચકાસવાનું કીધું છે, એટલે બે શરતો, ક્લોઝ ઇન્ટરવલ 2-4 પર સતત છે અને ઓપરેટર 2-4 પર વિકલનીય છે કે નહીં આપણે ચકાસવાનું આવે. ઓકે, એટલે એના માટે અહીંયા વિથ અહીંયા વિધે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. આ કેવો વિધેય છે? આ અગેન બહુપદી વિધેય છે. અહીંયા વિધે એફ ઓફ એક્સ સ્ક્વેર એ બહુપદી વિધેય છે. ઓકે, અને આપણને ખબર છે બહુપદી વિધેય એના પ્રદેશ આર પર સતત વિધેય છે, એટલે ક્લોઝ ઇન્ટરવલ 2-4 પર એ સતત હોય છે. માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર એ ક્લોઝ ઇન્ટરવલ 2-4 પર સતત વિધેય છે. ઓકે, હવે વિકલન છે કે નહીં ચકાસવા માટે એફ ડેશ એક્સ બરાબર શું થશે? 2x, 2x થશે. એક્સ નું મૂલ્ય 2 અને 4 ની વચ્ચે હશે, તો આપણને કોઈક દરેક મૂલ્ય સાથે કોઈક 2-4 ની વચ્ચેની કોઈ પણ કિંમત માટે આપણને વ્યાખ્યાયિત થશે કોઈક મૂલ્ય તો મળશે જ ને, એટલે એ વિકલનીય છે એવું કહેવાય. જસ્ટ વિકલનીયતા આ રીતે ચકાસવાની. ઓકે, એટલે અહીંયા એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય છે, એટલે એફ ઓફ એક્સ એક્સ બહુપદી વિધેય એ વિકલનીય પણ છે બધા. ઓકે, તથા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર એ ક્લોઝ ઇન્ટરવલ 2-4 પર વિકલનીય છે. ઓકે, જસ્ટ આ દાખલો પૂછાયેલા ફોર્માલિટી કરવી જરૂરી છે, આ લખવું કમ્પલસરી છે. ઓકે, શરતોનું પાલન થાય, એટલે આ બે શરતોનું પાલન થઈ ગયું માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માટે મધ્યગમનનો પ્રમેય લાગુ પાડી શકાય. માટે કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 2-4 એવો મળે કે જે એફ ડેશ સી બરાબર અહીંયા એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ, એટલે કે અહીંયા બી બરાબર આપણા પાસે 4 છે, એટલે કે એફ ઓફ 4 માઇનસ એ બરાબર 2 છે, એફ ઓફ 2 અપન 4 માઇનસ 2. ઓકે, ના હવે આને આપણે પરિણામ એક કહીએ. હવે આના પરથી આપણે કિંમતો શોધવાની છે. આ બધું આ સમીકરણમાં આપણને શું શું જોઈશે? તો કે આપણને એફ ડેશ સી જોઈશે, એફ ઓફ 4 જોઈશે, એફ ઓફ 2 જોઈશે, આટલી વસ્તુઓ જોશે, એટલે એ વસ્તુઓ શોધીને આપણે કરવાનું છે. ઓકે, હવે યસ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે છે એક્સ સ્ક્વેર. ઓકે, માટે એફ ડેશ એક્સ બરાબર 2x લખાય, માટે એફ ડેશ સી, કારણ કે આપણે એફ ડેશ સી મૂકવાનું છે, સી જગ્યાએ સી શોધવાનો છે આપણે, એફ ડેશ સી બરાબર 2c. ઓકે, એટલે આ વસ્તુ થઈ ગઈ. તથા એફ ઓફ 4, એફ ઓફ 4 એટલે એફ ઓફ એક્સ છે, એફ ઓફ 4 એટલે 4 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 16, એફ ઓફ 2 ઓકે એટલે કે 2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4. માટે પરિણામ એક પરથી યસ, એફ ડેશ સી બરાબર આપણા પાસે શું છે? અહીંયા 2c છે ના. ઓકે, હવે એફ ઓફ 4 નું મૂલ્ય આપણે 16, એફ ઓફ 2 નું મૂલ્ય 4 છે, 4 માઇનસ 2 2 થશે. માટે 2c ઇઝ ઇક્વલ્સ ટુ 12/2, માટે 2c ઇઝ ઇક્વલ્સ ટુ 6, માટે c બરાબર 3 થશે 9. હવે આજે c નું મૂલ્ય આપણને 3 મળ્યું, એ ઓપન ઇન્ટરવલ 2-4 માં છે કે નહીં? તો કે યસ, 3 એ 2 અને 4 ની વચ્ચેની કોઈ કિંમત છે,
જે અહીંયા લખવાનું વિચ ઇઝ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ટુ ટુ ફોર. ઓકે, માટે સી બરાબર ત્રણ, માટે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ફોર માઇનસ એફ ઓફ ટુ ઓપન ટુ, અથવા તો ફોર માઇનસ ટુ લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. દાખલો લખ્યો છે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ અથવા સૌનું તંત્ર માઇનસ ચાર ટુ ફોર ટુ ટુ માં વિધે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ માટે રોલનું પ્રમાણ ચકાસો. ઓકે, એટલે અહીંયા આપણે તો પહેલા તો જસ્ટ ક્લોઝ ઇન્ટરવલ આપી દીધું છે, ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી બરાબર અહીંયા ગણાશે માઇનસ ફોર ટુ ટુ. અહીંયા યસ રોલનો પ્રમાણ છે એટલે ત્રણ શરતો, સતત, વિકલનીય અને અંત્ય બિંદુ આગળના મૂલ્યો. ઓકે, તો અહીંયા આપણે અહીંયા વિધે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ, આ કેવું છે? બહુપદી વિધે છે. બહુપદી વિધે છે માટે, અને બહુપદી વિધે આપણે જાણીએ છીએ કે તેના પ્રદેશ આર પર સતત છે, માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફોર ટુ ટુ પર સતત છે. અને બીજું આપણે પણ જાણીએ છીએ કે બહુપદી વિધેય એનું વિકલન હંમેશા અસ્તિત્વ ધરાવતું હોય છે અને આપણને કોઈક મૂલ્ય મળે છે. એટલે અહીંયા તથા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ એ ઓપન ઇન્ટરવલ માઇનસ ફોર ટુ ટુ પર વિકલનીય. સ્ટેટમેન્ટ ડાયરેક્ટ લખવાના હોય છે, અહીંથી શરતો ચકાસો. હવે આપણે રોલનો પ્રમેય છે ત્રીજી વસ્તુ, અને અહીંયા એફ ઓફ એ એટલે કે એ બરાબર શું છે? માઇનસ ફોર, એટલે એફ ઓફ માઇનસ ફોર, એફ ઓફ માઇનસ ફોર એટલે કે માઇનસ ફોર નો સ્ક્વેર ટુ ઇન્ટુ માઇનસ ફોર માઇનસ એટ. ઓકે, નાઉ શું થશે અહીંયા? યસ, માઇનસ માઇનસ સિક્સટીન પ્લસ સિક્સટીન આ ઝીરો થઈ ગયું. તથા એફ ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટુ, એફ ઓફ ટુ એટલે અહીંયા ટુ સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ ટુ માઇનસ એટ, ચાર ચાર આઠ ઝીરો છે. માટે એફ ઓફ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટુ થાય છે. માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ પર રોલનો પ્રમેય લાગુ પાડી શકાય છે. માટે ક્વિક સી બિલોંગ્સ ટુ માઇનસ ફોર ટુ ટુ એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર સી બરાબર શૂન્ય થાય. ઓકે, યસ, હવે આપણે એફ ડેશ સી શોધવાનું છે. હવે આપણા પાસે અહીંયા તો છે જ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ છે. માટે એફ ડેશ એક્સ એટલે કે આનું એક્સ ને સાપેક્ષ વિકલન એ થશે આપણા પાસે ટુ એક્સ પ્લસ ટુ. માટે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સી પ્લસ ટુ. તથા એફ ડેશ બરાબર સી બરાબર ઝીરો છે, માટે અહીંયા ટુ સી પ્લસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. માટે યસ, આ થોડું જોઈ લેજો, કન્ટિન્યુએશન મેં આ રીતે લખ્યું છે, જગ્યા નથી. એટલે અહીંયા આપણા પાસે ટુ સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ, સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન, સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન. આ અંતરાલમાં આવે કે ના આવે માઇનસ ફોર થી ટુ ની વચ્ચે? તો યસ આવે છે. માટે અહીંયા જે ઓપન ઇન્ટરવલ માઇનસ ફોર ટુ ટુ માં છે, માટે
सी बराबर माइनस वन माटे एफ डैश सी बराबर शून्य यस आ जस्ट चकासणी છે બીજું કઈ જ નથી આ રીતે આપણે ચકાસણી કરવાની હોય છે ઓકે જસ્ટ ચલો ક્યાં દાખલો લખી લો અને બીજા મિત્રો દાખલા બતાવીને આપણું જસ્ટ શક્ય હોય તો પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ ઓકે યસ અહીંયા મેં દાખલો લખ્યો છે દાખલે સેકન્ડ નું એકચ્યુઅલી ત્રણ છે મતલબ ફર્સ્ટ હું લઉં છું બાકીના હું સમજાય છે એના પર તમે કરી શકશો અહીંયા મેઇન મેં આ પ્રતીક શું છે એના માટે મેં જસ્ટ આલ્યા એક્ઝામ્પલ લીધું છે एफ ऑफ एक्स बराबर महत्तम पूर्णांक विधेय एक्स बॉक्स वालो छे एक्स बिलोंग्स टू क्लोज इंटरवल 5 टू 9 माटे चकासो के रोल नो प्रमेय लागू पड़ी शकाय छे के नहीं रोल नो प्रमेय नो प्रतिपदेश शु कही शकशो ओके अहीं रोल नो प्रमेय नो प्रतिपदेश शु ए थोड़ो स्पष्टता करी लो प्रतिपद एटले के एनाथी उल्टो विधान ये रोल नो प्रमेय शु कहे छे आपणे जो एफ वाई इज इक्वल टू एफ ऑफ एक्स ए क्लोज इंटरवल ए टू बी पर व्याख्यायित होय અને જો તે ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર સતત હોય ઓપન ઇન્ટરવલ એ ટુ બી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ ટુ બી એવો મળે કે જેનાથી એફ ડેશ સી બરાબર શૂન્ય થાય આ રોલનું પ્રમેયનું વિધાન છે હવે રોલના પ્રમેયનું પ્રતિપેલે કહીએ છીએ કે જો કોઈક ધારો કે એફ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ એ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર વ્યાખ્યાયિત છે અને જો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ ટુ બી માટે એફ ડેશ સી બરાબર શૂન્ય થતું હોય તો તે ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર સતત છે અને ઓપન ઇન્ટરવલ એ ટુ બી પર વિકલનીય છે એનું પ્રતીક કહેવાય જસ્ટ હું અહીંયા એ સમજણ માટે હું લખી દઉં છું એટલે કઈ રીતે રોલનો પ્રમેય અને રોલના પ્રમેયનું પ્રતીક એ બંને વસ્તુ લખી દઉં છું જસ્ટ એઝ અ નોટ તમે લખજો એક ઓકે નોટ તરીકે જ અહીંયા લખાવડાવું છું ઓકે ના એટલે અહીંયા ફર્સ્ટમાં રોલ નો પ્રમેય ઓકે જસ્ટ રિપીટેશન થાય પણ આ જરૂરી હતું ઓકે જો વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x a ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર વ્યાખ્યાયિત હોય તથા તે क्लोज इंटरवल ए टू बी पर सतत होए ओपन इंटरवल ए टू बी पर विकलनीय होए अने एफ ऑफ ए इज इक्वल्स टू एफ ऑफ बी थाय तो क्विक सी बिलोंग्स टू ओपन इंटरवल ए बी एवो मळे કે જેથી એફ ડેશ સી બરાબર શૂન્ય થાય આનું હું પ્રતીક લખું એટલે પ્રતીક એટલે આને ઉલટું આપણે જવાનું આ હોય તો બધી શરતો થાય છે કે નહીં એ રીતે એટલે અહીંયા રોલના પ્રમેયનું પ્રતીક ઓકે એટલે રોલના પ્રમેયનું પ્રતીક એટલે કહી દે જો વિધેય y is equals to f of x a close interval a b par vyakhyayit hoy tatha jo koik c belongs to open interval a b mate f dash c barabar shunya thai to with a f a ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર સતત છે અને ઓપન ઇન્ટરવલ એ ટુ બી પર વિકલનીય છે તથા એફ ઓફ એ બરાબર એફ ઓફ બી યસ આ ઉલટું એટલે અહીંયા આપણે ચકાસવાનું જો આ રીતે કન્ડિશનો મળતી હોય પણ આપણને ઉલટી કન્ડિશન મળે છે અહીંયા આપણે આ બધું સતત અને વિકલનીય ના ચકાસીએ પણ આનાથી ઉલટું જો કોઈ સતત અને વિકલન ના પણ હોય પણ એફ ડેશ સી બરાબર ઝીરો થાય તો સતત કે વિકલન છે કે નહીં એવું કહી શકીએ કે નહીં એટલે કે એનું પ્રતીક સાચું થાય કે નહીં એ આપણે અહીંયા વિચારવાનું છે એટલે એ વસ્તુ આપણે અહીંયા ચકાસણી કરવાની છે એટલે પહેલા તો અહીંયા આપણે આ વસ્તુ જોઈ લઈએ આપણે અહીંયા જે વ્યાખ્યાયિત કર્યું છે એફ ઓફ એક્સ ઓફ
बॉक्स दैट इज अ महत्वपूर्ण एक्स या एक्स बिलोंग्स टू क्लोज इंटरवल 5 to 9. नाउ हर्षना महत्वपूर्ण किधे माटे आपणे एक आगळ सतत अने विकलन माटे एक परिणाम बतायुं छे कि महत्तम पूर्णांक विधेय ए पूर्णांक संख्याओ आगळ सतत नथी तथा विकलन नथी. हा पूर्णांक सिवायनी बाकीनी किंમતો માટે સતત છે અને વિકલનીય પણ છે. ઓકે એટલે આ વસ્તુ અહીંયા પણ અહીંયા આપણે આખો અંતરાલ ચકાસવાનો આવે. ઓકે એટલે અહીંયા જો આપણે લખવું બી હોય તો અને જો ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 માં વ્યાખ્યાયિત કર્યું છે ને તો અહીંયા આ વસ્તુ શું થશે આના બરાબર 5 જો 5 લેસ ધેન એક્સ લેસ ધેન 6 6 જો 6 લેસ ધેન એક્સ લેસ ધેન 7 7 જો 7 લેસ ધેન એક્સ લેસ ધેન 8 8 જો 8 લેસ ધેન એક્સ લેસ ધેન 9 અને 9 જો 9 લેસ ધેન એક્સ લેસ ધેન 10. યસ આ આપણે મહત્તમ પૂર્ણાંક જો 5 કે 5 કરતા મોટી અને 6 કરતા નાની હોય તો એના માટે આનું મૂલ્ય આવશે 5. મહત્તમ પૂર્ણાંક એટલે જે વ્યાખ્યાયિત થયું છે એના પ્રમાણે. ઓકે નાઉ હવે અહીંયા છે આ વસ્તુ અહીંયા f of x is equals to box x a મહત્તમ પૂર્ણાંક વિધેય છે જે પૂર્ણાંક સંખ્યા આગળ સતત નથી તથા વિકલનીય પણ નથી. એટલે કે આનામાં પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવશે એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ વિચારે તો x બરાબર 5, 6, 7, 8, 9 માટે તે સતત નથી. એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 માટે સતત નથી. તેમજ એક્સ બરાબર યસ હવે આપણે ઓપન ઇન્ટરવલ લઈએ. ઓપન ઇન્ટરવલ 5 to 9 આવવું જોઈએ એટલે 5 અને 9 સિવાય બધી પૂર્ણાંક સંખ્યા. તેમજ એક્સ બરાબર 6, 7, 8 માટે તે વિકલનીય નથી. માટે ઓપન ઇન્ટરવલ 5 to 9 પર વિકલનીય નથી. તેમજ એકચ્યુઅલી આ બે વસ્તુ થઈ ગઈ છે, રોલનો પ્રમેય તો પતી જ ગયો છે. તેમજ અહીંયા અંત્ય બિંદુ એટલે કે f ઓફ a એફ ઓફ અહીંયા એ બરાબર થશે 5 એટલે અહીંયા એફ ઓફ 5 એટલે મહત્તમ પૂર્ણાંક 5 એટલે ઇક્વલ્સ ટુ 5. એફ ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 9 એટલે કે બોક્સમાં 9 ઇઝ ઇક્વલ્સ ટુ નો એટલે અહીંયા એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ 9 માટે f of x is equals to mod x a x belongs to 5 to 9 માટે રોલનો પ્રમેય લાગુ ન પાડી શકાય. ઓકે એટલે આ વસ્તુ થઈ. પહેલું જે સ્ટેટમેન્ટ હતું કે એના માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં, યસ એક તો એકચ્યુઅલી સતત નથી ને ત્યાં જ પછી કે કોઈ પણ એક શરતનું પાલન ના થતો થાય. પણ જસ્ટ અહીંયા આપણે 3 શરતો ચેક કરી લીધી, બીજું કંઈ નથી. આ 3 માંથી કોઈ પણ એક શરત પાલન ના થાય એટલે રોલનો પ્રમેય લાગુ ના જ પાડી શકાય. ઓકે ના હવે પ્રતીક વિશે વિચાર કરવાનો. પ્રતીક એટલે કે કોઈક એક્સ્ટ્રા મૂલ્ય માટે આનું વિકલન શૂન્ય થાય છે કે નહીં. ઓકે એ જ રીતે આપણે અહીંયા જોઈએ, યસ અહીંયા એટલે આ જોઈએ ને તો એક્સ બિલોંગ્સ ટુ 5 to 6 માટે, યસ એક્સ બિલોંગ્સ ટુ 5 to 6 માટે અહીંયા એફ ઓફ એક્સ બરાબર 5
એટલે આના પરથી એફ ડેશ એટલે કે અચળવી દે થયું એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. એ જ રીતે એક્સ બિલોંગ્સ ટુ 6 ટુ 7 માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 6 એટલે આ પણ અચળ વિધેય છે એટલે એનું વિકલન એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ શકે છે. એટલે અહીંયા એક્સ બિલોંગ્સ ટુ 7 ટુ 8 માટે યસ અહીંયા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 7 એટલે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એ જ રીતે એક્સ બિલોંગ્સ ટુ 8 ટુ 9 માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 8 આ અચળ છે એટલે એનું વિકલન એફ ડેશ એક્સ બરાબર 0 થાય. એટલે અહીંયા જો કોઈ સી નું મૂલ્ય 5 અને શનિ વચ્ચે તો એના માટે વિકલન 0 થાય છે. કોઈ સી નું મૂલ્ય 6 અને 7 ની વચ્ચે હશે તો એના માટે એફ ડેશ સી નું મૂલ્ય 0 થશે. એ જ રીતે 7 થી 8 ની વચ્ચે રાખી દો એના માટે 0 થશે. પણ છતાંય રોલ નો પ્રમેય લાગુ પડે એટલે કે સતત ને વિકલન નથી. ઓકે એટલે અહીંયા સી બિલોંગ્સ ટુ 5 ટુ 6, સી બિલોંગ્સ ટુ 6 ટુ 7, 6 બિલોંગ્સ ટુ 7 ટુ 8, 6 બિલોંગ્સ ટુ 8 ટુ 9 માટે એફ ડેશ સી બરાબર 0 મળે. પરંતુ આ વિધેય સતત અને વિકલનીય નથી એટલે કે રોલના પ્રમેયનું પ્રતીક સત્ય નથી. ઓકે એટલે આના પરથી આપણે આ વસ્તુ કહેવાય કન્ડિશનો આપેલી હોય તો એના પરથી આ પરિણામ આવશે. પણ જો આ પરિણામ આપેલું છે તો આ મળશે એ જરૂરી નથી. ઓકે હંમેશા થાય એવું જરૂર નથી. આ ઓબ્વિયસલી સતત અને વિકલન હશે તો કોઈક સી મળશે ને એટલે સી બરાબર 0 થશે. પરંતુ આપણે જસ્ટ ખાલી આ જ વસ્તુ શોધીએ આ બધી વસ્તુ ચકાસીએ નહીં અને સીધું જ કોઈક એક્સ બરાબર કોઈક સી માટે એનું એફ એક્સ 0 થાય છે તો એના પરથી કહી દઈએ કે રોલનો પ્રમેય લાગુ પાડી શકીએ છીએ એવું થશે નહીં. એટલે એના કહેવાય આ રોલનો પ્રતીક કહેવાય. ઓકે રોલનો પ્રતીક એટલે કે આ પરિણામ જેસ આ કન્ડિશન હું ચેક નથી કરતો સીધું આ પરિણામ પરથી કોઈક સી મળ્યું છે કે નહીં ચેક કર્યું છે એ તો આપણને મળે છે. પણ આપણે જોયું આગળ વધ્યા છે તે સતત અને વિકલનીય નથી અને એના અંત્ય બિંદુ આગળના મૂલ્યો પણ સમાન થતા નથી. એટલે આ વસ્તુ કહેવાય રોલના પ્રમેયનું પ્રતીક. અને આ એક્ઝામ્પલ મેં એના માટે લીધો છે. સિમ્પલ છે કંઈ અઘરું નથી. પણ આ જસ્ટ મેઇન મને રોલના પ્રમેયનું પ્રતીક એટલે શું મારે સમજાવવું હતું એટલે પ્રતીક એટલે કે ઉલટું સ્ટેટમેન્ટ જે પરિણામ આપેલું છે. જો એ પરિણામ હોય તો આ બધું આપણે કહી શકીએ કે નહીં એ આપણે કહેવાનું હતું કે અહીંયા એ સત્ય નથી. એટલે રોલના પ્રમેયનું પ્રતીક સત્ય નથી. આ બધી કન્ડિશનો હોય એના પરથી આ વસ્તુ લખાય. પણ આ વસ્તુ આપેલી તો એના પરથી આ ઉલટી કન્ડિશનો મળે જ એવું કહી શકાય નહીં. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આપણે આ વસ્તુ કરવાની છે. ઓકે નાઉ આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. થોડું કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે હું જોઈ લઉં છું આપણે. ઓકે યસ મેં એક્ઝામ્પલ લખ્યો છે એફ ઓફ એફ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 5 ટુ 5 એટલે કે આ એફ એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 5 ટુ 5 પર વ્યાખ્યાયિત છે. એવું થયું આનો પ્રદેશ છે એટલે વ્યાખ્યાયિત કહેવાય. જે મૂલ્ય માટે વ્યાખ્યાયિત હોય એનો પ્રદેશ કહેવાય. ઓકે એટલે પ્રદેશ પરથી લઈ એ ટુ બી આપણને આ મળી ગયું છે. વિકલનીય વિધેય હોય અને એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે એફ ઓફ માઇનસ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5. આપણે જે સાબિત કરવાનું છે અહીંયા એફ ઓફ માઇનસ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5 એ બીજું કંઈ નથી અને અંત્યબિંદુ આગળના મૂલ્યો છે. ઓકે એટલે અહીંયા આપણે ઇનડાયરેક્ટલી રોલના પ્રમેયની ચકાસણી કરવાની છે. ઓકે જસ્ટ અહીંયા તમને સીધું સીધું કઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું પણ યસ રોલના પ્રમેય નહીં અને મધ્યક મનમાં આ જ વસ્તુ છે. એનામાં જે શરતો વ્યાખ્યાયિત છે ને એટલે અંત્યબિંદુ આગળના મૂલ્યો ને વિકલન એની સાતત્ય એ બધું જસ્ટ ઘણી વાર એ જે સ્ટેટમેન્ટ લખે અને સીધું સીધું નાખે કે રોલનો પ્રમેય ચકાસો. પણ આ રીતે બધી શરતો જે છે શરતો લખેલી હોય અને એના પરથી કોઈક પરિણામ તારવાના એવું લખેલું એટલે અહીંયા આ એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી રોલના પ્રમેયનો ઉપયોગ ચકાસવાનો છે કે એની સાર્થકતા ચકાસવાની છે એવું થયું. કારણ કે વિકલનને કહી દીધું છે અને યસ બીજું આ વસ્તુ છે એનો ઉપયોગ આપણે કરીશું. ઓકે
અને એફ ઓફ માઇનસ ફાઈવ ઇઝ નોટ ઇક્વલ્સ એફ ઓફ ફાઈવ આપણે સાબિત કરવાનું છે. એટલે કે આ એફ ઓફ માઇનસ ફાઈવ અને એફ ઓફ ફાઈવ એ બીજું કઈ નથી આંતર. અને બીજું અહીંયા કોઈ એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત નથી કર્યો, એ વસ્તુ ધ્યાન કરવાનું છે. ઓકે, એટલે એ વસ્તુ અહીંયા વચ્ચે નથી આવતી. એટલે મેં તમને કીધું આ થોડું કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે, અઘરી વસ્તુ નથી. જસ્ટ એટલે હું વારે ઘડે જે તમને કહેતો હોઉં છું કે શરતો મધ્યકમાન પ્રમેય માટે શરતો ચકાસવી અનિવાર્ય છે, એ યાદ રાખવી અનિવાર્ય છે. એનું કારણ આ છે કે સીધે સીધું તમને ઘણી વાર ના કહે કે રોલનો પ્રમેય કે મધ્યકમાનનો પ્રમેય ચકાસે એવું ના કહે, પણ આ રીતના સ્ટેટમેન્ટ આપેલા સ્ટેટમેન્ટ પ્રત્યે આપણે જસ્ટ નક્કી કરવાનું હોય કે આમાં રોલનો પ્રમેય કે મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડવાનો છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. નાઉ અહીંયા આપણે જોઈએ, અહીંયા જે આપણને આપ્યું છે કે પક્ષ આપ્યો છે એફ માઇનસ ફાઈવ ટુ ફાઈવ આર વિકલનીય વિદેશી એવું આપણને આપ્યું છે, બરોબર છે. ના અહીંયા જે આપણે ધ્યાન રાખવાનું છે, આપણે આગળ એ પણ એક નોટ જોઈ છે જે પ્રત્યેક વિકલનીય વિધેય એ સતત હોય, પણ પ્રત્યેક સતત વિધેય એ વિકલનીય હોય એવું જરૂરી નથી. એટલે આ થયું પ્રતીક, એટલે કે પ્રત્યેક વિકલનીય વિધેય એ સતત છે, પણ એનું પ્રતીક એટલે કે પ્રત્યેક સતત વિધેય એ વિકલનીય છે એ સાચું નથી, હોઈ પણ શકે ના પણ હોઈ શકે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આપણને કીધું. એટલે જો કોઈ પણ વિધેય વિકલનીય હોય તો અવશ્ય સતત હોય જ, અને જો એ સતત છે તો એ પ્રદેશ પર વિકલનીય છે એવું જરૂરી નથી. આ બે પરસ્પર વિરોધ છે, એટલે કે એના પ્રતિવિધાનો કહેવાય. ઓકે, એટલે એક સ્ટેટમેન્ટ સાચું છે વિકલનીય હોય તો સતત છે, પણ એનાથી ઉલટીનું પ્રતીક સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. અહીંયા આપણને કીધું એફ માઇનસ ફાઈવ ટુ વાય વિકલનીય વિધેય છે, માટે એફ એ માઇનસ ફાઈવ ટુ ફાઈવ પર સતત વિધેય હોય જ. ઓકે, કારણ કે વિકલનીય આપ્યું છે સતત હોય જ. ઓકે, નાઉ હવે છે ને આપણે આજે એફ ડેશ ફાઈવ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઈવ છે, અહીંયા છે ને આપણે વિરુદ્ધવાસ, ધારો કે આ સાચું છે એવું લીધું, એટલે કે બરાબર છે. હવે ધારો કે એફ ઓફ માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એફ, એ આપણે જે અનુમાન લીધું છે, અને હવે આપણો અનુમાન ખોટું છે આપણે બતાવવાનું છે. હવે અહીંયા જો ધારો કે આ વસ્તુ લઈએ, હવે અહીંયા શું થયું, આ માઇનસ ફાઈવ ટુ ફાઈવ પર સતત છે, વિકલનીય છે, અંત્ય બિંદુ આગળ સમાન છે, આ શું થયું, ત્રણેય રોલના પ્રમેયની શરતોનું પાલન આપણે લીધું. તો જો આ ત્રણેય શરતોનું પાલન થાય તો રોલનો પ્રમેય લાગુ પડાશે. ઓકે, એટલે અહીંયા ધારો કે આપણે લીધું, માટે અહીંયા આપણે કહી શકીએ રોલના પ્રમેય મુજબ કોઈક સી બિલોંગ્સ ટુ માઇનસ ફાઈવ ટુ ફાઈવ એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર શૂન્ય થાય. પણ અહીંયા આપણને પાછી બીજી શરત આપી છે કે એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય નથી, પરંતુ અહીંયા એફ ડેશ એક્સ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો છે, માટે કોઈક સી બિલોંગ્સ ટુ માઇનસ ફાઈવ ટુ ફાઈવ માટે એફ ડેશ એસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો થાય. એટલે કે આપણે જે અનુમાન કર્યું છે કે એફ ડેશ એફ ઓફ માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ફાઈવ એ અસત્ય છે, માટે એફ ડેશ ઓફ માઇનસ ફાઈવ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ ફાઈવ. અગેન આખું એક વસ્તુ તમને કેવી રીતે કર્યું, કેવી રીતે કન્સેપ્ટ આપણે એપ્લાય કર્યા હું તમને પાછું સમજાવી દઉં છું. ઓકે, અહીંયા આપણે સ્ટેટમેન્ટ વાંચવાનું, એફ માઇનસ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ ટુ ફાઈવ આર પર વિકલનીય છે અને એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ના હોય, આ બે વસ્તુ આપેલી છે. તો આપણે આ બતાવવાનું છે એફ ડેશ ઓફ
f ઓફ માઇનસ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 5 એવું આપણે બતાવવાનું છે. ઓકે, નાઉ પહેલી જ મેં શરત છે, અહીંયા વિકલન છે એવું આપેલું છે અને પ્રત્યેક વિકલનની વિધેય એ હંમેશા સતત હોય જ એના પર, એટલે જે પ્રદેશ પર એ વિકલન હોય એના પર એ સતત હોય જ, એટલે આ વિકલન છે તો આ સતત હોય જ. ઓકે, આ બે વિકલન અને સતત એ રોલના પ્રમેયની શરતો થઈ. હવે આમાં શું છે, ત્રીજી શરત આવવી જોઈએ, અંત્યબિંદુ આગળના મૂલ્યો જો એ સમાન થઈ જાય તો કોઈક એફડીસી મળવો જ જોઈએ, અને જો સમાન ન થતું તો રોલનો પ્રમેય લાગુ પડી શકાશે નહીં. એટલે અહીંયા જે સાબિત કરવાનું છે એનાથી ઉલટું મેં ધાર્યું, એફ ઓફ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5 ધારો એવું મેં ધાર્યું, એટલે આ ત્રણે ત્રણ રોલના પ્રમેય શરતો મુજબ હવે મને કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ 5 ટુ 5 એવો મળવો જોઈએ કે જેનાથી એફ ડેશ સી બરાબર શૂન્ય થવું જોઈએ. હવે અહીંયા આપણે મેં બીજી શરતનો ઉપયોગ કરો, પણ અહીંયા બીજી શરત આપી છે કે એક્સ ના કોઈ પણ મૂલ્ય માટે આનું વિકલન શૂન્ય નથી, પરંતુ અહીંયા એફ ડેશ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે એનો મતલબ કે આપણે આ જે અનુમાન ધાર્યું એના પરથી જે તારણ પર આવ્યા એ આવું તારણ આપણને અહીંયા અસ્તિત્વ ધરાવતું નથી. એટલે આવું તારણ અસ્તિત્વ ધરાવતું નથી એનો અર્થ આપણે જે અનુમાન કર્યું હતું કે એફ ઓફ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5 એ સત્ય નથી, એટલે એ સત્ય નથી, એનાથી ઉલટું ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. આ વસ્તુ કાં તો બરાબર હોય કાં તો બરાબર ના હોય, બંને ના હોય, એ વસ્તુ બેમાંથી એક હોય. આ રીતે આપણે ચકાસવાનું છે. ઓકે, જસ્ટ ઝડપથી જોઈ લો, હજી બી થોડા જોઈને અહીંયા સાથે લગભગ બતાવી દઈએ આપણે. યસ, અહીંયા આપણે દાખલો મેં લખ્યો છે એક્ઝામ્પલ 5, એ બરાબર 1 અને બી બરાબર 3 લઈ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 5x² - 3x માટે ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી પર મધ્યકમાન પ્રમેય ચકાસો. ઓકે, અહીંયા મધ્યકમાન પ્રમેય ચકાસવાનું કીધું છે, મધ્યમાન પ્રમેય ચકાસવાનું કીધું, મધ્યકમાન પ્રમેય સાથે જે શરતો જોડાયેલી છે શરતો આપણે ચકાસવાની થાય, એ શરતોનું પાલન થાય તો મધ્યકમાન પ્રમેય આપણે લાગુ પાડી શકીએ અને એવું આપણે કોઈક સી શોધવાનો છે. અને છેલ્લે એફટેશ સી બરાબર 0 થાય એવું તમામ સી બિલિંગ્સ 1, 2, 3 શોધવાના છે. ઓકે, ના અહીંયા યસ, પહેલા તો ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી એટલે આપણા પાસે થઈ ગયું 1, 2, 3. ઓકે, અહીંયા વિધે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 5x² - 3x એ યસ અગેન આ બહુપદી વિધેય છે માટે વિધે એફ એ બહુપદી વિધે એના પ્રદેશ પર સતત છે એટલે એના પ્રદેશ આ જ વાસ્તવિક સંખ્યાનો ગણ અહીંયા માટે વિધે એફ એ ક્લોઝ ઇન્ટરવલ 1, 2, 3 પર સતત છે તથા બહુપદી વિધેયના બધા જ વિકલિતો વ્યાખ્યાયિત હોય છે તથા એફ એ ઓપન ઇન્ટરવલ 1, 2, 3 પર વિકલનીય છે માટે વિધે એફ માટે મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય છે, એટલે કે યસ સી બિલોંગ્સ ટુ કોઈક સી બિલોંગ્સ ટુ કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1, 2, 3 એવો મળે કે જેથી એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ જેથી એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. અહીંયા અગેન બી શું છે આપણા પાસે 3 છે, એટલે અહીંયા એફ ઓફ 3 માઇનસ એફ ઓફ 1 અપન 3 માઇનસ 1 અને આપણે પરિણામ 1 કહીશું. ઓકે, ના હવે બધી શરતો પ્રમાણે આપણે અહીંયા ચકાસણી કરીશું એના માટે અહીંયા યસ અહીંયા હવે આપણે જે ચકાસણી કરવાની છે એ યસ અહીંયા પહેલા તો એફ ઓફ એક્સ મને શું આપ્યું છે, એક્સ ક્યુબ માઇનસ 5x² - 3x આપ્યું છે માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3x² - 10x - 3 માટે
F dash C is equals to 3C square minus 10C minus 3 hours to થઈ ગયું. ઓકે, અને જો સમજ જે વસ્તુ આપણે વાપરવાની છે, F of B ને F of A, એટલે અહીંયા F of B એટલે કે F of B એટલે કે F of 3. F of 3 માટે અહીંયા 3 નો ઘન માઇનસ 5 ઇન્ટુ 3 નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 3 ઇક્વલ્સ ટુ આપણને મળશે અહીંયા 27 માઇનસ 45 માઇનસ 9. ઓકે, નાઉ એટલે આપણને મળશે 27, સોરી માઇનસ 27. ઓકે, તથા F ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ F ઓફ 1. અહીંયા F ઓફ 1 એટલે અહીંયા 1 નો ઘન માઇનસ 5, 1 નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1, આ બે વસ્તુ થઈ એફ ઓફ 3, એફ ઓફ 1. આ બે વસ્તુ આપણને મળી. અને ત્રીજી વસ્તુ આપણે આ માટે પરિણામ 1 પર એફ ડેશ સી એટલે કે આપણે લખી શકીશું 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 3. એફ ઓફ 3 મારા પાસે માઇનસ 27. ઓકે, અને અહીંયા એફ ઓફ 1 એટલે કે માઇનસ 7 છેદમાં 3 માઇનસ 1 2 થશે, માટે 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ માઇનસ 27 પ્લસ 7 એટલે કે માઇનસ 20 બાય 2 થશે, એટલે કે અહીંયા થશે માઇનસ 10, માટે 3c સ્ક્વેર માઇનસ 10c પ્લસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, હવે આપણા પાસે આવ્યું દ્વિઘાત સમીકરણ. એટલે દ્વિઘાત સમીકરણમાં આપણે એના અવયવ પાડવાના, એટલે 7 તરી 21. યસ, 7 તરી 21 ની અંદર આપણે આવ્યા છે, એટલે 3c સ્ક્વેર માઇનસ 3c માઇનસ 7c પ્લસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 3c સામાન્ય c માઇનસ 1 માઇનસ 7 સામાન્ય c માઇનસ 7, માટે c માઇનસ 1 અને 3c માઇનસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0, માટે c બરાબર 1 અથવા તો c બરાબર 7/3. નાઉ હવે જ્યાં c ના મૂલ્યો આવ્યા, અને આ c ના મૂલ્યો ઓપન ઇન્ટરવલ 1 ટુ 3 માં હોવા જોઈએ. હવે આપણે જોઈએ તો 1 એ ઓપન ઇન્ટરવલ એ 1 ટુ 3 માં આવે તો કે ના આવે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. જે સી આવે ને ઓપન, અહીંયા 1 છે પણ ક્લોઝ ઇન્ટરવલ છે. આપણે જે સી નું મૂલ્ય છે એ ઓપન ઇન્ટરવલ એ ટુ બી માં આવવું જોઈએ. ઓપન ઇન્ટરવલમાં 1 નો સમાવેશ થતો નથી, એટલે 1 નથી. 7/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. યસ, 2 પોઈન્ટ સમથિંગ આવનો સમાવેશ થશે અહીંયા. પરંતુ સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 does not belongs to 1, 2, 3. છેલ્લે આપણે આ માટે c is equals to 7/3 belongs to 1, 2, 3 માટે આ વસ્તુ આપણે લખીએ, f of 3 minus f of 1 upon 3 minus 1 બરાબર f dash c. સી નું મૂલ્ય 7/3 આ વસ્તુ આ ખાસ ચકાસવાનું છે, એના માટે તમે દાખલો લીધો છે. પરિણામ આપણને સી બરાબર 1 અને હા, ઇનકેસ જો આ બંને મૂલ્યો છે ને, સી ના જે પણ મૂલ્ય બંને જો આમાં ઓપન ઇન્ટરવલ આવી જતા હોય ને 1 ટુ, તો બંને માટે આપણને મળે. પરંતુ અહીંયા જસ્ટ એક જ મળે છે, અને જે મૂલ્ય આવે સી એ ઓપન ઇન્ટરવલ માટે હોવું જોઈએ, ક્લોઝ ઇન્ટરવલ માટે નહીં. એટલે આ વસ્તુ કાસના ઇઝીલી ભૂલ થાય એવી છે. ઓકે, સો આ ઝડપથી આ વસ્તુ જોઈ લો. અને છેલ્લું મારે તમને જે બતાવવાનું છે એ ક્યાં આગળ એફ ડેશ સી બરાબર શૂન્ય થાય, એ આપણે ક્યાં સી ના મૂલ્ય માટે એફ ડેશ સી બરાબર શૂન્ય થાય એ આપણે ચકાસવાનું છે. હું તમને જસ્ટ આ ઝડપથી લખી લો તો જસ્ટ થોડું રફ કરી દઉં, ઝડપથી તમને બતાવી દઉં. યસ, મેં અહીંયા બાકી જ રાખ્યું છે, અહીંયા હું બતાવી દઉં તમને અહીંયા સી ના કયા મૂલ્ય માટે એફ ડેશ સી બરાબર શૂન્ય થાય. અહીંયા એફ ડેશ સી બરાબર શૂન્ય લેવાનું છે, માટે આપણે એફ ડેશ સી શું છે તો કે 3c સ્ક્વેર
-10 से -3 इज इक्वल्स टू 0 छे या सी ना सीधा सीधा अवयव पड़े हुआ नहीं कारण कि -9 छे एक सरवाळो ना नहीं આવશે ओके तो અહીંયા આપણે यस x² + bx + c ના અવયવ પ્રમાણે અહીંયા c બરાબર -10 प्लस और माइनस वर्गमूल में बी स्क्वायर माइनस टेन नो स्क्वायर माइनस फोर थ्री इनटू माइनस थ्री अपन टू इनटू थ्री टू के टेन प्लस और माइनस स्क्वायर रूट ऑफ हंड्रेड प्लस छत्तीस की बी स्क्वायर माइनस फोर एसी अपन सिक्स ये टेन प्लस और माइनस वर्गमूल में 136 बाय 10 आ वस्तु थसे ना अहीं 10 प्लस और माइनस आने आपड़े यस 4 ओके नो यस 4 इनटू 34 यस अपन 6 यस अहीं 10 प्लस और माइनस 2 वर्गमूल में 34 अपन 6 इज इक्वल्स टू 2 सामान्य निकले तो अहीं 5 प्लस और माइनस वर्गमूल में 34 बाय 6 थसे वे 30 એટલે અહીંયા મને મળશે c is equals to 5 plus or minus વર્ગમૂળ માં 34 by 3 ઓકે નાઉ હવે ચાલો આપણે જોઈએ હવે આપણે આનું વર્ગમૂળ થાય એવું નથી પણ આ જે મૂલ્યો છે ને ઓપન ઇન્ટરવલ 1 2 3 માં આપણે ચકાસવામાં જોઈએ ઓકે નાઉ અહીંયા છે ને જસ્ટ c is equals to 5 plus 34 by 3 લઈએ ઓકે નાઉ હવે શું 34 છે એટલે 25 કરતા મોટું છે એટલે આનું મૂલ્ય 5 કરતા મોટું આવશે એટલે આ જે મૂલ્ય છે 10 કરતા મોટો આવશે એટલે એનો અર્થ આનો ભાગાકાર 3 કરતા મોટો આવશે એટલે આ ગ્રેટર ધેન 3 થશે તથા c is equals to 5 minus વર્ગમૂળ 34 by 3 યસ આનું મૂલ્ય 5 કરતા મોટું છે 5 કરતા મોટું છે એટલે કે એનો અર્થ આ ઋણ સંખ્યા થશે એટલે જે લેસ ધેન યસ 0 થશે ઓકે બીકોઝ 34 છે 25 કરતા મોટું છે આનું મૂલ્ય 5 કરતા મોટું 5 કરતા ઋણ થશે એટલે આ બંને જે કિંમતો છે એટલે કે c is equals to yes plus માટે greater than 3 છે અને minus માટે less than 0 છે એટલે કે c બરાબર 5 plus or minus 34 by 3 does not belongs to 1 2 3 માટે કોઈ c belongs to 1 2 3 માટે કોઈ f dash c is equals to 0 ન થાય યસ આ દાખલો આ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે જે c આવી ગયું એ મહત્વનું નથી પણ જે c ના મૂલ્યો આવ્યા એ જે અંતરાલ પર વ્યાખ્યાયિત થયા છે એ અંતરાલના ઓપન ઇન્ટરવલમાં હોય તો જ બાકી નહીં ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આટલું તમે કરી લો અને સાથે 5.8 માં આના સિવાયના જેટલા બી બાકી દાખલા રહે છે એ તમારે બધાએ હોમવર્ક કરીને મને બતાવવાનું છે ઓકે અને ઇટ્સ કમ્પલસરી ઓકે એટલે અહીંયા તમારું જોવા જઈએ તો આ આખું ચેપ્ટર ઓલમોસ્ટ પતી ગયું છે સિવાય કે ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિતો એ મેં તમને કીધું છે એમ પછીથી બતાવીશું હવે આપણે અમુક પ્રકરણ ઉદાહરણો જોઈને છેલ્લું પ્રકરણ સાથે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું ઓકે આજના પૂરતું આટલું છે.